سوى سويل هنني بابا بمسكيل नट साले जेम दोर पर एव आप दोखे नट साले जेम दोर पर एव से आप दोखे निज नाम नो खेलवान निज नाम नो खेल इन समाज वो मुश्किल जगत मां ए जी निज नाम नो खेल निज नाम नो खेले ए जी ने समाज मो मुश्किल जो भाई निज नाम नो खेल अजगत मानिज नाम नो खेल આ વાણીના શબ્દો ઉત્તમદાસના છે, જેણે આ વાણીમાં નિજ નામ વિશે વાત કરી છે. તો કહે છે કે નિજ નામનો ખેલ, તો આ નિજ નામ એવું શું છે, નિજ નામનો અર્થ શું છે? તો આનો અર્થ એવો છે કે નિજ એટલે પોતે, નિજ એટલે પોતાનું પોતાપદ, નિજ નામ એટલે સ્વહંપદ, નિજ નામ એટલે ઝીનામ. તો પોતાપદ એટલે હું, આપણો દેહ એ પોતાપદ નહીં, આ અમુક ભાઈનો દીકરો સૌ એ આપણું પોતાપદ નહીં, અમુક ભાઈ મારું નામ છે એ પોતાપદ ન કહેવાય. તો આ પોતાપદ ઓળખાણું નહીં, હવે તો ઓળખવા દીધું નહીં. તો જે પોતાપદ છે એ જ નિજપદ છે, અને આ નિજપદ જ ઝીનામી પદ છે. તો આ જે ઝી છે ને, એ દરેક પ્રાણી પદાર્થ વસ્તુ માત્રનું તત્વ બીજ છે, બીજ વિના કોઈની ઉત્પત્તિ નથી. તો જે બીજ છે એને જમીનમાં ડાંટો ને એટલે એ બીજ ઉગે, આવો એક પ્રકૃતિનો નિયમ છે. ને આપણે એવું માનીએ કે આ બીજ ઉગે છે, પણ એ બી નથી ઉગતું. જો બીજ ઉગતું હોય તો બીજ નષ્ટ થઈ જવું જોઈએ ને, બીજના તો બે ફાટા બહાર આવે ગમે તેનું બીજ હોય. કોતળો ફૂટે એટલે બે બાજુ ફાડા બહાર આવી જાય, પણ એ ફાડાને છેડે એક નાનું એવું મીજ સોટેલું હોય છે, એને હાજી ભાષીમાં ઝી કહેવાય, ઝી.
તો આ ઝી છે ને ઈ જ ઉગે છે, બે નથી ઉગતું. તો આ ઝી છે ને એનું જે નામ છે ને એ નામ જાણવાની જરૂર છે. આ નામ એવું છે કે જેનું કઈ નામ જ નથી. આ અનામી જે નામ છે એ એવું છે કે એનું કોઈ રૂપ નથી. આ નામ એવું છે કે એનો કોઈ ગુણ નથી. એ આ નામ રૂપ ગુણ આ ત્રણેયનો નાશ થઈ જાય ને ત્યારે આ જે ચોથું પદ છે, જે અવિનાશી પદ છે, જે નિજ નામ છે, એની અનુભૂતિ થાય, એટલે કે એની જાણ થાય. પણ આની જાણ માટે એવા કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્વતરી મહાપુરુષના શરણની જરૂર છે. તો આ નિજ નામને જાણી શકાય, નહીતર આ જે આપણી સામો જે બધો ખેલ દેખાઈ રહ્યો છે ને, જે જણાઈ રહ્યો છે ને, એ નિજ નામનો ખેલ છે. અને જો જાણી ન શકાય ને તો આ ખેલમાં ભળી જવાય છે. જાણી શકાય ને તો આ ખેલને જોઈ શકાય. ખેલનો અર્થ થાય છે રમત. ખેલ એટલે નાટક, રમત. તો આ ખેલ, આ નાટક એ સત્ય નથી. એ આ ખેલ ખોટો છે, પણ સત્ય જેવો લાગે. તો આ નિજ નામ છે, આ પોતા પદ છે, એ આ એક જ્ઞાનની એક એવી રમત છે. એ અત્યંત ગહનમાં ગહન બાબત છે. એ બાબતને જાણવી બહુ મુશ્કેલી છે. અને આ ખેલ આ જગતની અંદર, એટલે કે આ દેહની અંદર જ આ ખેલ ખેલાઈ રહ્યો છે. આ નિજ નામનો ખેલ છે ને એ આ જગતમાં, એટલે કે આ દેહમાં, એ આ નામનો, નિજ નામનો ખેલ છે. પણ એને સમજવો એ ઘણો મુશ્કેલ છે. નામ નહી રૂપ ગુણ થી રસે, એના મુનિ નામો કોણ. નામ નહી અને રૂપ ગુણ થી રસે, આવા નામ રૂપ ગુણ નો નાશ કરે તો હજે આવે એનો ઉકેલ. જગત માની જ નામ નો ખેલ, નિજ નામ નો ખેલ એને સમજવો મુશ્કેલ. દું ભાઈ આ નિજ નામ નો ખેલ, દું ભાઈ નિજ નામ નો ખેલ. તો આ જગત એટલે હું? જગત એવું ત્રણ કાળમાં નથી. આ સંતોનો અને શાસ્ત્રોનો અટલ સિદ્ધાંત છે.
તો જગત એટલે હું. એમાં જો ઊંડાણ ભીઓ તપાસ કરીએ ને તો નામ રૂપ અને ગુણ એ જગત છે, બીજું કોઈ જગતની કોઈ સત્તા કે સ્થિતિ નથી. કારણ કે આ જગતમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જે નામ વિનાની હોય, અને કોઈ પણ નામ એવું નથી કે જેની સાથે રૂપ જોઈન્ટ ન હોય, એટલે કે જેનું રૂપ ન હોય. અને કોઈ પણ નામ રૂપ એવું નથી કે એનો આમાં કોઈ પણ ગુણ ન હોય. તો આ નામ રૂપ ગુણ એ જગત છે, અને એ નામ રૂપનો જ્યારે નાશ થાય ને ત્યારે જે ચોથું પદ છે, અવિનાશી પદ છે, જે નિજ નામ છે, જે નિજ પદ છે, એની જાણ થાય. એટલે એનો ઉકેલ તો આવે, આ ત્રણેયનો નાશ થાય ને તો. દેખાય નહીં આંખ દેહમાં ને મનથી નામ માને, દેખાય નહીં આ દેહમાં, દેખાય નહીં આ દેહમાં ને મનથી નામ માને, આ કરે કલ્પના ચિરતર કે રિવાય, કરે કલ્પના ચિરતર કે રિવાય, એને બ્રહ્મણ નહીં બાંગેલ જો ભાઈ નિજ નામ રોખે, નિજ નામ લોખે મુશ્કેલ આ જગતમાં, નિજ નામ લોખે જો ભાઈ નિજ નામ લોખે. તો આનો અર્થ એવો છે કે આપણે જે વાણીથી નામ બોલીએ છીએ એ નામ દ્રષ્ટિગોચર થતું નથી, કારણ કે આ તો માત્ર કલ્પના જ છે. નામ માત્ર બોલવામાં જ આવે છે, આનો ઉપયોગ નથી થઈ શકતો. અને આ નામ છે ને એ આદિ અંતવાળા છે, તો આદિ એટલે કે એની શરૂઆત થાય અને અંત એટલે એનો નાશ થઈ જાય. આવા જે નામો છે ને એ માત્ર મનથી જ માનેલા હોય છે. અમારા સદગુરુ શ્રી નામદાસ બાપુએ એક પદમાં બતાવ્યું છે, એમાં એ કહે છે કે નામ જાતિ વર્ણ વિકાર કાયામાં સર્વે કલ્પિત છે. આ દેહની અંદર જે નામ છે ને એ કલ્પના છે, અને જાતિ વર્ણ એ પણ એક કલ્પના છે, એ સત્ય નથી. અને આપણે જે ભગવાન છે, જે હરિ છે, જે પરમાત્મા છે, એની પણ કલ્પના જ કરીએ છીએ. જે પરમાત્મા છે, જે ભગવાન છે, એને આપણે જાણતા નથી. તો આનું કારણ એ છે કે આપણા જીવનમાં અનેક પ્રકારની ભ્રમણા હોય છે,
અને આપણા જીવનમાં અભ્યાસનો પણ અભાવ હોય છે. નહીતર ભગવાન ગીતામાં કહે છે કે હે અર્જુન, મને જન્મ મરણ વાળો ભગવાન માને ને એ હું નથી. તો આવા જે ભૂતભાવીના ભગવાનને જે આપણે ભજીએ છીએ ને, એનું કારણ એ છે કે આપણી ભ્રમણા ભાંગી નથી. ભ્રમણા જો ભાંગે અને સત્ય વસ્તુ જો સદગુરુના જ્ઞાનથી સમજાય, ત્યારે આ પરમાત્માને આ નિર્નામને પામી શકાય. ભીતર જાગે ને સત્ય વર્તે ધર્મ ધ્યાને ધરે, અરે ભીતર જાગી જાય ને સત્ય વર્તે ધર્મ ધ્યાને ધરે, નિષ્ઠા રાખે નિજ પદમાં, નિષ્ઠા રાખે એ નિજ પદમાં, જેને માયલાને મરે જોબાઈ નિજ નામ લખે, નિજ નામ લખે એને હમ જો મુશ્કેલ, જો ભાઈ નિજ નામ લખે. તો આનો અર્થ એવો છે, આપણે જે જાગ્રત અવસ્થામાં જાગીએ છીએ ને, એ હાસુ છે, સચ્ચ છે. પણ જાગ્રત અવસ્થામાં જાગી જાવ ને, એ ભીતર જાગ્યા કહેવાય. તો જાગ્રતમાં જાગવું એટલે જ્ઞાન દિશામાં જાગવું, અને ભીતર જાગ્યા કહેવાય. અને જ્યારે ભીતર જાગી જાય ને, ત્યારે જીવનમાં સચ્ચે વર્તન વર્તે. તો સચ્ચે વર્તવું એને કહેવાય, સચ્ચે બોલવું, સચ્ચે સાંભળવું, સચ્ચે જોવું, સચ્ચે વર્તવું. દેહની તમામ ક્રિયા જે આપણી હોય ને, એમાં સચ્ચે વર્તે, એ સચ્ચેમાં વર્ત્યા કહેવાય. અને આવા વ્યક્તિના ધ્યાનમાં જે છે ધર્મ છે ને, એને ધારેલ હોય, એટલે કે ધર્મને સમજ્યા હોય. તો આપણે જેને ધર્મ માનીએ છીએ ને, એ ધર્મ સચ્ચ છે વ્યવહારિક દિશાના, પણ પારમાર્થિક સત્તાની અંદર એ ધર્મ બાદ પામી જાય. આપણે વિષ્ણુનો ધર્મ પાળીએ, શિવનો ધર્મ પાળીએ, ગુરુદેવનો ધર્મ પાળીએ, માતાજીનો ધર્મ પાળીએ, આ બધા ધર્મ સાચા જ છે, પણ એ વ્યવહારિક દિશાના ધર્મ છે, એ જીવભાવના ધર્મ છે, એ બધા પરધર્મ છે, અને એ ધર્મ છે એ દુઃખરૂપ છે. તો ભગવાન ગીતામાં કહે છે કે હે અર્જુન, તું તારું જીવન સ્વધર્મયુક્ત બનાવ. તો સ્વધર્મ છે ને, એ આત્માનો ધર્મ છે, અને એ ધર્મ છે સત્સિત ને આનંદરૂપ. એ ધર્મ હાસો ધર્મ છે, અને એ ધર્મને ધ્યાનમાં ધરવાની જરૂર છે. અને આવા જે વ્યક્તિ હોય ને, એની નિષ્ઠા એટલે કે એનું હોવું, જે નિજ પદ છે, જે પોતા પદ છે, એમાં જ હોય છે. અને આવા વ્યક્તિએ પોતાના માયલાને એટલે કે પોતાના જીવભાવને મારી નાખ્યો, એટલે કે એનો અન્ય દેહભાવને છોડી દીધો હોય,
સદ ગુરુ નામદાસ જ્ઞાને સચ સાન સમજે એવા સદગુરુ નામદાસ જ્ઞાને સચ સાન સમજે આનંદ મરશે ભાઈ ઉત્તમને આનંદ વરસે જેને ફૂટી ગઈ દમ દેર જો ભાઈ નામ લો નિજ નામ લો સમાજ મુશ્કેલ જો ભાઈ નિજ નામ લો અજગત માં નિજ નામ લો તો મારા સદગુરુ શ્રી નામદાસ ના જ્ઞાન થી જે સચ્ચ સાન છે જે હાસો શબ્દ છે જે હાસો બોધ છે એ સમજાઈ ગયો છે અને આવા ઉત્તમ પ્રકારના જે વ્યક્તિઓ છે ને એ અખંડ આનંદ એના જીવનમાં વર્તે છે તો આવા વ્યક્તિને જમની જેલમાં એટલે કે સ્વરાશીમાં ભટકવું નથી પડતું સદગુરુ ભગવાનની જય